કકરા તાલુકાના નીલોસી ગામ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વારોલી જંગલ ગામની ટીમ ચેમ્પિયન બની હતી. બીજેપી કપરાડા તાલુકા બીજેપી યુવા મોરચા દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ ગામોની 45 ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ વારોલી જંગલ અને કરચોદ ગામની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં વારોલી જંગલ ગામની ટીમ ચેમ્પિયન બની હતી. વિજેતા અને રનર્સ ટીમોને કપરાડા તાલુકાના ભાજપના અગ્રણી ગુલાબભાઈ રાઉત તથા ઈશ્વરભાઈ ગાયકવાડ અને સુમિત્રાબેન નડગેના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ મહોદય આદરણીય સુમિત્રાબેન, વલસાડ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ આદરણીય ચેતનભાઈ ભંડારી, એમના સાથે પ્રદેશ આરટીસીએલના સ્નેહલભાઈ, એમના મિત્ર હાર્દિકભાઈ, આજ ગામના અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય ધાકલભાઈ, આજ ગામના પ્રથમ નાગરિક લક્ષ્મણભાઈ, આપણને યુવાનોને પ્રોત્સાહિત કરનાર એવા આદરણીય પત્રકાર યાદવજી, આજુબાજુ ગામના આગેવાનો, યુવાન મિત્રો, ક્રિકેટ પ્રેમી અને ક્રિકેટમાં ભાગ લેનારા યુવાધન મિત્રો, લગભગ આ વર્ષનો આ પાંચમો ક્રિકેટ ટુર્નામેન્ટ છે અમારો, આ ભારતીય જનતા પાર્ટી મિત્રો, અમે એવું વિચારીએ છીએ કે આપણે જે યુવાધન છે એમને પ્રોત્સાહિત કરવા માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણને એક વર્ષ, લગભગ પાંચ વર્ષ પહેલા જે આપણા યુવા ધનમાં જે શક્તિ સમાયેલી છે એ ક્યારે બહાર આવી શકે. ત્યારે મિત્રો, દેશની અંદર દોડ રાખવામાં આવી, કોઈ પણ રમત હોય પણ એમાં દરેક આદિવાસીઓ ભાગ લે. અને મિત્રો, એવા આપણા આદિવાસી તેજલ ભોયા લગભગ આ જ ગામના, આપણા કરજુર ગામના છે, અને સરિતા ગાયકવાડ. મિત્રો, આપણામાં એટલી બધી શક્તિ સમાયેલી છે એ ક્યારે બહાર આવે. મિત્રો, આપણે રંધાની અંદર જોયું, મેં ત્યારે બોલ્યો હતો કે આજે કરજોની ટીમ જીતી છે, મિત્રો કોઈ દિવસ આપણે હિંમત હારી. મિત્રો,